હરિઓમ, મારું નામ પ્રશાંતસિંહ સાકે છે. હું ગુજરાતના વડોદરા શહેરમાં રહું છું અને 2006થી બાપુ પરિવાર સાથે જોડાયો છું. આજે હું મારા કઝિન સિસ્ટર લતા કોતવાલ તેમનો અનુભવ તમારા શહેર સાથે શેર કરવાનો છું. મારા બેન 2013થી એકલા રહેતા હતા. 2013માં એમના બંને છોકરાઓનું અવસાન થઈ ગયું હતું, એટલે 2013થી ખાલી બાપુનો સહારો હતો એમને. કારણ કે દર વર્ષે એ બાપુનું પાદુકા પૂજન નિત્ય કરાવતા હતા. બાપુમાં બહુ માનતા હતા. રામ નામની વહી લખવી, ગજર કરવા, મંત્ર બોલવા, એ બધું જ કરતા હતા. 2013 પછી એકદમ નિસહાય થઈ ગયા હતા, એટલે 56ની ઉંમરે એમને પાછું બધાના ઘરે કામ કરવાનું ચાલુ કર્યું અને એમ કરીને એમનું ગુજરાન ચલાવતા હતા. બાપુના આશીર્વાદથી કોઈ પણ દિવસ એમને કોઈના સામે હાથ ફેલાવવા ના પડ્યા. અને એવી રીતે જ એ દર વર્ષના જેમ 2018માં એમને એક પાદુકા પૂજન કરાવ્યું બાપુનું. અને પાદુકા પૂજન પછીના 4-5 દિવસ પછી એમની તબિયત બહુ જ બગડી. એટલી બગડી કે એ અમારા ઘરે આવી ગયા કે હવે મારાથી નથી સહન થતું. એ કંઈ પણ ખાઈ નતા શકતા, પાણી પી નતા શકતા, અને જે પણ કોઈ થોડું જતું એ ઉલટી મારફતે બહાર નીકળી જતું હતું. એટલે અમે આપણા બાપુ ભક્ત ડૉક્ટર ચુડાસમાના ત્યાં તેમને એડમિટ કર્યા. ડૉક્ટર સાહેબે 3-4 દિવસ ટ્રીટમેન્ટ કર્યું, દવાઓ આપી, અને ઉલટી એ બધું બંધ થઈ ગયું. તો પણ એમને એક ગળાનો રિપોર્ટ કઢાયો, અને રિપોર્ટ કઢાયો અને એમાં આવ્યું કે એમને ગળાનું કેન્સર છે. આ વાત સાંભળીને અમે બધા શોક થઈ ગયા કે આ 57-58ની ઉંમરમાં એમને આ ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકશે, અને એનો ખર્ચો પણ વધારે હતો. હવે કરવું શું, આગળ કંઈ સૂચતું નહોતું. પણ બાપુના કૃપાથી અમારા બેને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું એક માં કાર્ડ કરીને આવે છે, જે ફ્રી ઓફ ટ્રીટમેન્ટ બધા જ હોસ્પિટલમાં ચાલે છે. એ કઢાઈ રાખ્યું હતું અને એ રીતના અમે HCG હોસ્પિટલમાં એમને લઈ ગયા. રિપોર્ટ્સ પાછા કઢાયા અને જોયું તો એ જે ગાંઠ હતી એ મિનિમમ 2-3 કિમોથેરાપીમાં ઓછી થશે અને પછી જરૂર પડશે તો સર્જરી કરીશું. એટલે અમે એ બધા રિપોર્ટ્સ લઈને સુચિત દાદાને મળવા ગયા. સુચિત દાદા પણ એ જ કહ્યું કે જે પ્રમાણે ડૉક્ટર કહે છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરો, બધું જ સારું થઈ જશે. એટલે અમે વડોદરા આવીને એમનું ટ્રીટમેન્ટ ચાલુ કરાવી, પહેલો કિમો. અને એ પહેલા કિમોમાં જ અમારા બેન ગભરાઈ ગયા, કારણ કે કિમોથેરાપી એને સહન જ નથી થતી. જેમ તેમ કરીને 20-25 દિવસ એને કાઢ્યા, કારણ કે 21 દિવસ પછી બીજો કિમો લેવો હતો, એટલે પાછો બીજો કિમો લીધો. એમ કરીને 3 કિમો લીધા અને પાછું એને ખાવાનું, પાણી પીવાનું એ શરૂ થયું. પણ જેમ જેમ દિવસ ગયા અને સર્જરીનો ટાઈમ આવ્યો, તે વખતે અમારા બહેને સર્જરી માટે ના પાડી દીધી કે મારે સર્જરી નથી કરાવી, જે છે એ રીતનું જ ચાલવાનું. એટલે અમે વધારે એમને ફોર્સ ના કર્યો અને એમ કરીને દિવસો આગળ ગયા. કિમોને લઈને મિનિમમ 4-5 મહિના નીકળી ગયા, એટલે પાછી એમને તકલીફ થવા લાગી, ખાવાનું ઓછું થવા લાગ્યું, પાણી કીડા અંદર નહોતું જતું. એટલે અમે પાછા ડૉક્ટરને મળવા ગયા. ત્યારે એમને કીધું કે તમે ઓપરેશન સર્જરી કરાઈ નથી, હવે આગળ શું? તો બોલે એમને એક કેપ નાખી આપીશું આપણે ગળામાં, અન્નનળીમાં, જેનાથી એ ખાઈ પી શકશે. પણ એ મિનિમમ 6-7 મહિના સુધી જ, પાછી આ જેમ ટ્યુમર મોટું થશે તેમ આ તકલીફ રહેવાની જ એમને. એટલે અમે 2019ના અંતમાં એ કેપ નખાઈ, એટલે એમને સારું લાગવા લાગ્યું, ખાવા લાગ્યા, પાણી પીવા લાગ્યા. એટલે એમને એવું લાગ્યું કે હું સારી થઈ ગઈ. પણ મેં એમને કીધેલું કે આ મિનિમમ 6-7 મહિના રહેશે. આ એમ 2019ના અંતમાં એ એમના ઘરે પાછા ગયા અને 2020 માર્ચમાં લોકડાઉન લાગ્યું. એ લોકડાઉનમાં એ એકલા જ ઘરે હતા અને એ એકલા જેમ તેમ કરીને એમનું ઘર ચલાવતા હતા. ફાઇનાન્શિયલ કોઈ તકલીફ નથી, કારણ કે લોકો એમને આવીને પૈસાની મદદ કરતા હતા. પણ ખાવાનું એ પાછી તકલીફ એમને મિનિમમ 5-6 મહિના પછી પડવા લાગી, એટલે ખાવાનું ઓછું થવા લાગ્યું, પાણી ઓછું પીવાતું હતું અને ખાંસી બહુ આવતી હતી. અને છેલ્લે કંટાળીને જુલાઈ 2020માં અમારા ત્યાં પાછા આવી ગયા કે હવે મારાથી એકલા નથી રહેવાતું અને હું થાકી ગઈ છું હવે. તેમ કરીને અમે અમારા ત્યાં રાખ્યા એમને. હવે ટ્રીટમેન્ટ તો થવાનું જ નહોતું એના પર કોઈ પણ, કારણ કે એમાં શરીરમાં કોઈ તાકાત જ નથી બચી. એટલે અમે એમને કીધું કે હવે તું ખાલી બાપુનું નામ લે અને એ બાપુ જ તને આ દુઃખમાંથી બહાર કાઢી શકશે, બીજું કોઈ નહીં કાઢી શકે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જેમ તેમ કરીને એને એટલા દિવસો કાઢ્યા. ખાલી બાપુ પાસે એક જ માંગતી હતી કે બાપુ મને પથારી વર્ષ ના કરતો, ચાલતી ફિરતી જ મને તું અહીંયાથી લઈ જજે.
અને એ અરસામાં જ બાપુએ તારક આરાધના ચાલુ કરી હતી. એટલે મેં એક દિવસ એને વાત કરી કે જો તારે આ દુઃખમાંથી બહાર નીકળવું હોય તો આ દત્ત તારક આરાધના બાપુએ આપી છે આપણા લોકોને. જો સાચે જ તારા મનમાં બાપુ વિશે સાચો પ્રેમ હશે તો બાપુ તને આ ઈચ્છા તારી પૂર્ણ કરશે. એટલે એને તરત મને પૈસા કાઢીને આપ્યા કે મારે દત્ત તારક આરાધના કરવી હોય. એટલે મેં એને પૂછ્યું કે તું શું માંગીશ બાપુ પાસે, તો એણે એક જ કીધું કે બાપુ મારે પથારી વર્ષ નથી થવું અને મને તું ચાલતી ફરતી જલ્દી અહીંયાથી લઈ જા. એટલે અમે મેં સોમવારે પૈસા ભર્યા. સોમવારે બાપુને પૈસા જમા કરાયા પછી મેં બાપુને એ જ કીધું કે બાપુ એના મનમાં શું છે, તારી શું ઈચ્છા છે એ તમને ખબર, પણ અમે એ જાણીએ છીએ કે હવે એ થાકી ગઈ છે આ બીમારીથી. અને તમે માનો નહીં કે મિનિમમ મેં પૈસા જમા કરાયાના 5-6 દિવસ પછી એને અચાનક અલગ જ એનો સ્વભાવ થઈ ગયો. એ ગમે તે બોલવા લાગી. આટલા 3-4 મહિનાથી એ અમારા થર્ડ ફ્લોર પર રહેતી હતી, કોઈ દિવસ નીચે નથી ઉતરી. એક રાત્રે એ એકલી નીચે ઉતરી આવી, મારા ભાઈએ જોઈ. તો મારા ભાઈએ એને પૂછ્યું કે તું કઈ જાય છે, તો બોલે મને મારો છોકરો લેવા આવ્યો છે, હું એના સાથે જઉં છું. અમે બધા ગભરાઈ ગયા, એને પાછી ઉપર લઈ ગયા, શાંતિથી સમજાઈએ પાછી સૂઈ ગઈ. બીજે ત્રીજે દિવસે સેમ કંઈ ને કંઈ અલગ જ બોલતી હતી કે મને પેલાનો ફોન આવ્યો છે, મને મારો છોકરો લેવા આવવાનો છે. આ બધું કરતાં કરતાં 4-5 દિવસ વીતી ગયા અને 6ઠ્ઠે દિવસે એકદમ શાંત થઈ ગઈ. એકદમ શાંત, બસ એક ધારે બાપુના ફોટો સામે જોતી હતી. અને 7મા દિવસે એને બાપુના ચરણોમાં વિલીન થઈ ગઈ. આવો અનુભવ મેં પહેલી વાર જોયો છે પ્રત્યક્ષ, કે બાપુ બધું જ કરી શકે છે, જીવન આપી પણ શકે છે અને દુઃખમાં પડેલા આપણા શ્રદ્ધાવાનને એને એમના ચરણોમાં લઈ પણ લે છે. બાપુ હરિ ઓમ શ્રી રામ અંબદ નાથ સવે.